મિત્રો નમસ્કાર, MTV ક્લાસીસ ઓફિશિયલ ચેનલની અંદર આજે બીજા લેસનની અંદર સ્વાગત સ્વાગત છે તમારું. હવે આજેથી શીખવાના છીએ 5 થી 9 અલંકાર, એટલે 1 થી 5 અલંકાર શીખવાના છે. તો મિત્રો 5 અલંકાર આપણે શીખવાના છે મિત્રો, અને કમ્પ્લેટિક આપણો ક્લાસીસ સ્ટાર્ટ થઈ ગયો છે. હજી સુધી જો એને જોઈન્ટ ન થયા હોય પ્લીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર પ્રેસ કરશો, કારણ કે લેટેસ્ટ વિડીયો સૌથી તમને પહેલાં માટે જોવા મળશે. અને જે બીજા જે બીજું લેસન હતું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે બરોબર. પણ મિત્રો આજથી આપણે સ્ટાર્ટ કરવાનું છે અલંકાર. મેં અડધા અડધા લખ્યા છે. હું પહેલાં જો તમને વગાડીને તમને કહું, જો આ 5 અલંકાર આપણે કેવો હતો, ચોથો તમે જાતે બનાવ્યો હતો બરોબર, ના બનાવ્યો હોય તો બનાવી લેજો, અને ના બનાવ્યો તો પણ ચાલશે, એવું ખાસ જરૂરત નથી. ફિંગરિંગનું જો આ રીતે આવી રીતે ફિંગરિંગ ખૂબ સારું આપણે બનાવવાની કોશિશ કરવાની, અને એમાં પણ ના સમજણ પડે તો તમને અમારે ફોન કરવાનો બરોબર. આજે જે 5મો અલંકાર છે એ કેવો છે ખબર છે? 5મો અલંકાર એવો છે કે સા રે રે ગ ગ મ મ પ પ દ દ ની ની સા સા ની ની દ દ પ પ મ મ ગ ગ રે સા. એટલે એમાં તમારે લેવાનું કઈ રીતે થયું એક્ઝામ્પલ માટેથી સમજાવીએ. જો હવે સા રે રે ગ ગ મ, એટલે એમાં તમને જોઈન્ટ જોઈન્ટ કરતું રહેવાનું, બે સ્વર જોઈન્ટ થવા જોઈએ. સા રે રે ગ ગ મ, આ રીતના જોઈન્ટ કરવાનું છે બરોબર. 5મો અલંકાર સમજ પડી ગયો. પછી એને આરો ઓરો તમારે એવી રીતના લખવાનું. હવે 6ઠો અલંકાર કેવો છે? હવે ડબલ ગેપ આવશે. સા ગ રે મ. આ રીતનાથી તમારે ડબલ ગેપ ફરો લેવાનો છે. સા ગ રે મ. એટલે એક એક સ્વર છોડવાનો. જો કેવી રીતે છઠ્ઠો અલંકાર. હવે 7મો અલંકાર કેવો છે? જો એકદમ સેલડી એજ એજ ટાઈપ મોડેલ ટાઈપ જ. એકદમ નિરાયતે વગાડવાનું સ્લોલી સ્ટીપ. પછી સેજ પાસ. આ રીતના પછી પ્રેક્ટિકલ તમારે પાડવાની. હવે જે 7મો અલંકાર હતો એ મેં તમને શીખવાડી દીધો આરો ઓરો મેલવાનું. પછી જે છે 8મો અલંકાર છે એ ખૂબ સારો અલંકાર છે, ખૂબ રેટિક. તો એમાં ખબર પડી મેં આરો ઓરો વગર નાખ્યું. હવે એમાં શું છે, ડબલ ગેપ રાખવાની. ડબલ સ્વરની ગેપ પડવાની. પછી ત્યારબાદ જે 9મો છે તમારે જાતે બનાવવાનો, એનું કારણ એ છે કે તમે જાતે એક અલંકાર બનાવો. તો એ કેવો છે? એ હું નહીં વગાડું, આ તમારે વગાડી અને નોટબુકમાં આ લખી લેવાના. તો જો કે મેં થોડા થોડા લખ્યા છે તો તમને એના ઉપરથી ખ્યાલ આવે કે અલંકાર લખવાય કઈ રીતનાથી બરોબર.
જમે થોડા થોડી રાખ્યા છે, હા એકદમ થોડા થોડા અલંકાર, પડી સમજો તમને, મેં હા એકદમ થોડા થોડા રાખ્યા છે અલંકાર, આ તમને એ રીતે લખવાની તમને ખબર પડે. અને જો તમારે ક્લિયર લખેલા પીડીએફ જોતી હોય તો મને કમેન્ટ કરો, જો હું તમને પહેલેથી એક અંક વનાગ્રીથી શીખવાડી દઉં. પછી આ રોરોમાં તમને આવડી ગયું, પછી જે નવસે પછી કેવી રીતના કરવાનું, પછી જશે સાત મોલંકાર. આ જોઈજો, જેવી આઠમો અલંકાર એ કઈ રીતના છે, એ ડબલ ડબલ વાર લેવાનું. બરોબર, તો જે પછી નેક્સ્ટ આવતો જાય એ રીતે પ્રો લેવાનું. જો થોડીક એક મિનિટ, બરોબર, પછી હવે હશે, પછી ડાયરેક્ટ આપણે જો એ આપણે લઈ લીધો, નવમો લઈ લીધો, જો આ રીતે ક્લેરિટિક અલંકાર છે, જો પેલો કેવો, જો સા રે રે ગ ગ મ એ રીતના છે, પછી આ રો, પછી સા ગ રે મ, એટલે એક્સવર્ડની ગેપ, પછી એને હાથમો અલંકાર ડબલ વાર આવે, સોરી એ મેં નતો લીધો એના માટે માફી માગું છું. અને પછી આઠમો અલંકાર કેવો છે કે આઠમો અલંકાર જો આઠમો અલંકાર એવો છે કે એમાં એક મિનિટ હું, સાતમો અલંકાર એવો છે કે સા ગ સા સા ગ ગ ડબલ વાર લેવાનો છે. પછી આઠમો અલંકાર કેવો છે, સા મ, એટલે પછી એનું ડબલ વાર મેં તમને આખી ડિટેલ બતાવી દીધી છે, જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. બરાબર, નેક્સ્ટ વિડીયોની અંદર હવે જો 9 થી પછી 1 થી હવે આવશે બધા ક્લેરિટિક અલંકાર આવી જશે, હવે કોઈ અલંકાર બાકી નહીં રહે આવતા સમયની અંદર. પછી કાલે આપણે ગીત કેવી રીતના કાઢવું જાતે એના ઉપરથી નેક્સ્ટ પાર્ટ ચાલુ થશે. બરાબર, એની જ્યાં જે કાના પછી લેસન આવશે એ તમારે ક્લેરિટિક જોવાનું રહેશે. બરોબર, હવે ત્યાં સુધી જય માતાજી, વિરામ લઉં છું. ત્યાં સુધી નેક્સ્ટ આ વિડીયો તમે જોઈ નાખજો, પૂરેપૂરો વિડીયો જોઈજો. બરોબર, તમે પહેલેથી જોશો એટલે તમને છેક મારે છે ભૂલ પડી છે, એના માટે તો માફી ચાહું છું. તો જય માતાજી.